નમસ્કાર મિત્રો જી કેવીથી એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે ઇતિહાસ વિશે જોઈશું જેમાં સ્વતંત્રતા સંગ્રામનો ઇતિહાસ જોઈશું જે પાર્ટ ટુ છે આ વિડીયોની અંદર સો પ્રશ્નો પૂછવામાં આવશે લાસ્ટમાં તમારે ટેસ્ટ પણ લેવામાં આવે છે વિડીયોની અંદરથી જ પ્રશ્નો પૂછાય છે તો વ્યવસ્થિત વિડીયો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ વધારી શકો છો એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઇડ કરાવવામાં આવે છે એવો ટોપિક છે કે આમાંથી વારંવાર પ્રશ્નો છે તે પરીક્ષાઓમાં પૂછાયેલા છે તો જોઈએ સ્વતંત્રતા સંગ્રામ મોસ્ટ એમ્પી સો પ્રશ્નો પ્લાસીની લડાઈમાં અંગ્રેજો દ્વારા કોની હાર થઈ હતી સિરાજ ઉદ્દોલાની હાર થઈ હતી પ્લાસીનું યુદ્ધ છે કોની વચ્ચે લડાયું હતું તો સિરાજ ઉદ્દોલ્લા અને અંગ્રેજો વચ્ચે લડાઈ હતું જેમાં સિરાજ ઉદ્દોલાની હાર થાય છે બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો રોબર્ટ ક્લાઇવ કયા સુધારા દ્વારા અંગ્રેજોએ સૌપ્રથમ હિન્દુ મુસ્લિમ વચ્ચે ભેદભાવ પાડવાનો પ્રયાસ કર્યો મિન્ટો મોર્લે સુધારો ઓગણીસો ને નવ ભારતમાં હોમરૂલ આંદોલનની સૌપ્રથમ શરૂઆત કોણે કરી હતી એની બેસન્ટ કોંગ્રેસ અને મુસ્લિમ લીગનું સંયુક્ત અધિવેશન ક્યાં યોજાયું હતું લખનઉમાં ઓગણીસો ને સોળમાં જલિયાવાલા બાગ હત્યાકાંડ પહેલાં કયા મહાનુભાવની ધરપકડથી પંજાબમાં આક્રોશ ફેલાયો હતો ડોક્ટર સત્યપાલ અને ડૉક્ટર કિચલુ ભારતમાં ખિલાફત આંદોલનના ઉદ્ભવમાં કયા દેશની રાજકીય અને ધાર્મિક ઘટનાઓ કેન્દ્ર સ્થાને હતી તુર્કી સ્વરાજ દળની સ્થાપનામાં કયા મહાનુભાવોની મહત્વની ભૂમિકા હતી મોતીલાલ નેહરુ અને સી આર દાસ કિતૂરના વિદ્રોહનું નેતૃત્વ કઈ મહિલાએ કર્યું હતું કિત્તૂરની રાણી ચનસ્માએ ચલો દિલ્હીનો નારો કોણે આપ્યો હતો સુભાષચંદ્ર બોઝ સવિનય કાનૂન ભંગ આંદોલનમાં ગાંધીજીએ સરકાર સમક્ષ કેટલી માંગણીઓ મૂકી હતી અગિયાર માંગણીઓ મૂકી હતી રાજા રામ મોહન રાયનું મૃત્યુ ક્યારે થયું હતું ઈસ્વીસન અઢારસો તેત્રીસ માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પ્રથમ ગવર્નર કોણ હતો ટોમસ સ્મિથ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પ્રથમ ગવર્નર ટોમસ સ્મિથ લોર્ડ વેલેસ્લી પહેલા સહાયકારી યોજનાની શરૂઆત કોણે કરી હતી ફ્રેન્ચ ગવર્નર ડુપલેએ કરી હતી લોર્ડ વેલેસ્લી પહેલા સહાયકારી યોજનાની શરૂઆત કયો ગવર્નર જનરલ ભારતમાં નાગરિક સેવાઓના જનક તરીકે પણ ઓળખાય છે કોર્ન વોલિસ અંગ્રેજોનું મૈસૂર સાથેનું ચોથું યુદ્ધ ક્યારે થયું હતું ઈસવીસન સત્તરસો નવ્વાણું માં ભારતીય નાગરિક સેવા માટે સૌપ્રથમ સ્પર્ધાત્મક પરીક્ષા લેવાની શરૂઆત કયા ગવર્નર જનરલના શાસનકાળમાં થઈ હતી લોર્ડ ડેલાઉઝી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના સમયે ભારતનો ગવર્નર જનરલ કોણ હતો લોર્ડ ડફરીન હતો અઢારસો સત્તાવનના સંગ્રામમાં બરેલીનું નેતૃત્વ કોણે કર્યું હતું ખાન બહાદુર ખાએ અંગ્રેજો સામેનો સૌથી પહેલો વિદ્રોહ કયો હતો સન્યાસી વિદ્રોહ મહાત્મા ગાંધી કોનો કેસ લડવા દક્ષિણ આફ્રિકા ગયા હતા અબ્દુલ્લા શેઠ ભારતની રાજધાની કલકત્તાથી દિલ્હી બદલવાની જાહેરાત ક્યાં કરવામાં આવી હતી ઈસવીસન ઓગણીસો અગિયારના દિલ્હી દરબારમાં કરવામાં આવી હતી કામાગાટા મારું જહાજને કોણે ભાડાથી લીધું હતું બાબા ગુરુદત્તસિંહે લીધું હતું કામાગાટા મારું જહાજને બાળે સૌથી નાની ઉંમરમાં ફાંસીની સજા પામનાર કોણ હતા ખુદીરામ બોઝ બક્સરની લડાઈ ઓગણીસો સોરી સત્તરસો ચોસઠમાં અંગ્રેજ સેનાપતિ કોણ હતા સર હેક્ટર મૂનરો હતા જ્યારે બક્સરની લડાઈ થઈ ત્યારે અંગ્રેજ સેનાપતિ હતા સર હેક્ટર મુનરો ક્યારે થઈ હતી સત્તરસો ચોસઠમાં ભારતમાં સૌપ્રથમ ટપાલ ટિકિટ કોણે બહાર પાડી હતી લોર્ડ ડેલહાઉસીએ બહાર પાડી હતી ગાંધીજીને કેસરે હિન્દની ઉપાધિ ક્યારે આપવામાં આવી હતી ઈસ્વીસન ઓગણીસો પંદર માં કુકા આંદોલન કયા રાજ્યમાં થયું હતું પંજાબ રાજ્યમાં બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી પંડિત મદન મોહન માલવિયાજીએ કરી હતી ત્રણેય ગોળમેજી પરિષદમાં કયા મહાનુભાવોએ ભાગ લીધો હતો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અઢારસો સત્તાવનના સ્વતંત્રતા સંગ્રામ વખતે ઇંગ્લેન્ડના વડાપ્રધાન કોણ હતા લોર્ડ પાકારસ્ટન ભારત આવનાર પ્રથમ પોર્ટુગલ કોણ હતો વાસ્કો ગામા નાના સાહેબ પેશવાના કયા સેના નાયકને અંગ્રેજોએ ફાંસીની સજા કરી હતી જ્વાલા પ્રસાદ મરાઠી અખબાર કેરારીના પ્રથમ તંત્રી કોણ હતા ગોપાલકૃષ્ણ ગોખલે મેડમ ભીખાઈજી કામાએ ભારતનો રાષ્ટ્રધ્વજ સૌ પ્રથમ કઈ જગ્યાએ ફરકાવ્યો હતો સ્ટુટગાર્ડમાં જર્મનીના સ્ટુટગાર્ડમાં ગદ્દર પાર્ટીના પ્રથમ પ્રમુખ કોણ હતા સોહનસિંહ બાકના કોમાગાટા મારું વહાણના યાત્રીઓના નેતા કોણ હતા બાબા ગુરુદત્તસિંહ અફઘાનિસ્તાનના કયા રાજાએ ભારતીય ક્રાંતિકારીઓને સહાય પૂરી પાડી હતી રાજા મહેન્દ્રપ્રતાપ ગણપતિ ઉત્સવની શરૂઆત લોકમાન્ય તિળકે ક્યારે કરી હતી ઈસવીસન અઢારસો ચોરાણુંમાં કોણે કરી છે લોકમાન્ય તિળકે આઝાદ હિન્દ ફોજના પ્રથમ મહિલા કેપ્ટન કોણ હતા લક્ષ્મી સહેગલ અમને લલકારા હૈ દૂર હટો હિન્દુસ્તાન અમારા હૈના કવિ કોણ છે કવિ પ્રદીપજી શું કહ્યું અમને લલકારા હૈ દૂર હટો હિન્દુસ્તાન અમારા હૈ ભારત છોડોનો પ્રસ્તાવ કોણે લખ્યો હતો પંડિત જવાહરલાલ નેહરુએ સરોજિની નાયડુ અને એની બેસન્ટ ઉપરાંત કઈ મહિલાએ રાષ્ટ્રીય કોંગ્રેસનું અધ્યક્ષપદ શોભાવ્યું હતું નલિની સેનગુપ્તાએ દેશની આઝાદી માટે ફાંસીની સજા પામનાર પ્રથમ મુસ્લિમ સ્વતંત્ર સેનાની કોણ હતા અશફાકુલ્લા ભારતમાં અંગ્રેજો વિરુદ્ધ થયેલ પ્રથમ આંદોલન ક્યુ ગણાય છે સન્યાસી વિદ્રોહ બર્લિન પહોંચવા માટે સુભાષચંદ્ર બોઝે કાબુલમાં કયા નામે પાસપોર્ટ મેળવ્યો હતો ઓર્લેન્ડો મેસોટ્ટા મહારાષ્ટ્રમાં મિત્રમેળા સંગઠન કોણે ઊભું કર્યું હતું વીડી સાવરકરે રાષ્ટ્રીય કોંગ્રેસનું હરિપુરા અધિવેશન કયા રાજ્યમાં ભરાયું હતું ગુજરાત રાજ્યમાં સુરત નજીક હરિપુરા ગામ આવેલું છે ત્યાં ભરાયું હતું અને આમાં કોંગ્રેસના બે ભાગલા પાડવામાં આવ્યા હતા જહાલવાડી અને મહાલવાડી મુંબઈમાં નૌકાદળના સૈનિકોનો વિદ્રોહ ક્યારે થયો હતો અઢાર ફેબ્રુઆરી ઓગણીસો ને ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન ક્યારે સમાપ્ત થયું ઈસવીસન અઢારસો અઠાવનમાં સાયમન કમિશનનો કયો સદસ્ય પાછળથી ઇંગ્લેન્ડના વડાપ્રધાન બન્યો ક્લિમેન્ટ એટલી ભારતમાં આક્રમક રાષ્ટ્રવાદના જનકનું બિરુદ કોને આપવામાં આવ્યું છે બાલ ગંગાધર તિલકને ગાંધીજીએ રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય પદેથી ક્યારે રાજીનામું આપ્યું હતું બે વખત આપ્યું ઓગણીસો પચીસ માં અને ઓગણીસો ત્રીસ માં ગદર પાર્ટીનું મુખ્યાલય ક્યાં હતું સાન ફ્રાન્સિસ્કોમાં ભારતની ભૂમિને માતૃભૂમિ બનાવીને રાષ્ટ્ર જાગૃતિનું કામ કરનાર શ્રીમતી બેસન્ટે હોમરૂલ લીગની સ્થાપના ક્યારે કરી હતી ઈસવીસન ઓગણીસો સોળમાં મર્દમાથું આપે નાક નહીં સૂત્ર ક્યા સ્વાતંત્ર વીરે આપ્યું હતું ગુજરાતના છોટે સરદાર ડૉક્ટર ચંદુલાલ દેસાઈ એવો પ્રશ્ન પૂછે ગુજરાતના છોટે સરદાર તરીકે કોને ઓળખવામાં આવે છે ડૉક્ટર ચંદુલાલ દેસાઈને શું કહ્યું મર્દ માથું આપે નાક નહીં અંગ્રેજોના કયા સુધારાઓએ ભારતમાં કોમવાદી ઝેર ફેલાવવાનું કામ કર્યું મોરલે મિન્ટો સુધારા ઓગણીસો નવ સવિનય કાનૂન ભંગ આંદોલન કયા કરારને લીધે બંધ કરવામાં આવ્યું ગાંધી ઇરવિન કરાર ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામમાં સંગ્રામના નેતાઓને એક કરવા પત્રવ્યવહારની કામગીરી કયા નેતાએ સંભાળી હતી મૌલવી અહમદ શાહે રાફત ગોફતાર પત્રિકાના સ્થાપક કોણ હતા રાફતે ગોફતાર આવશે ત્યાં દાદાભાઈ નવરોજી કાકોરી ટ્રેન લૂંટનો બનાવ ક્યારે બન્યો હતો નવ ઓગસ્ટ ઓગણીસો ને પચીસના રોજ બન્યો હતો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના સમયે તેમાં કેટલા સભ્યો હતા બોતેર સભ્યો હતા ટીપુ સુલતાનનું અવસાન ક્યારે થયું હતું ઈસવીસન સત્તરસો નવ્વાણુંમાં વિલિયમ બેન્ટિકે સતી પ્રથા પર ક્યારે પ્રતિબંધ મૂક્યો ઈસવીસન અઢારસો ઓગણત્રીસમાં મૂક્યો હતો પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોની પસંદગી થઈ હતી વિનોબા ભાવેની સવિનય કાનૂન ભંગ આંદોલનના આરંભ વખતે ભારતનો ગવર્નર જનરલ કોણ હતો ઇરવિન સૌપ્રથમ અઢારસો છન્નુંના કોંગ્રેસ અધિવેશનમાં વંદે માતરમ ગવાયું તે અધિવેશનના અધ્યક્ષ કોણ હતા રહીમતુલ્લા સયાની કલકત્તામાં ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કોણે કરી હતી લોર્ડ વેલેસલીએ કરી હતી ભારતીય પ્રેસનો મુક્તિદાતા તરીકે કોને ઓળખવામાં આવે છે ચાર્લ્સ મેટકોફને મુંબઈથી થાણે સુધીની પ્રથમ રેલવે લાઇન કયા ગવર્નર જનરલના પ્રયાસોથી નંખાઈ હતી લોર્ડ ડેલહાઉઝી અન્ટર કમિશન શાને લગતું હતું શિક્ષણ સુધારાને લગતું હતું મુંબઈ વિશ્વવિદ્યાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી સન અઢારસો સત્તાવનમાં ભારતના કયા એકમાત્ર વાયસરોયની હત્યા તેના કાર્યકાળમાં કરવામાં આવી હતી લોર્ડ મેયો કયો વાઇસરોય પોતે સાહિત્યકાર હતો અને સાહિત્યકારોમાં ઓવન મેરિડિથ તરીકે ઓળખાતો હતો લોર્ડ લિટન વિવાદી ઇલ્બર્ટ બિલ અઢારસો ત્યાંશી કયા વાયસરોયના કાર્યકાળમાં પસાર કરવામાં આવ્યું હતું લોર્ડ રિપન ભારતના અંતિમ ગવર્નર જનરલ શ્રી રાજગોપાલાચારી ક્યારે ગવર્નર જનરલ બન્યા હતા એકવીસ જૂન ઓગણીસો ને અડતાલીસના રોજ મંગળ પાંડેએ કયા અંગ્રેજ અધિકારીની ગોળી મારીને હત્યા કરી હતી જનરલ હ્યુસ્ટન અઢારસો સત્તાવનના સંગ્રામના કયા નેતાએ ફ્રેન્ચ નેપોલિયન ત્રીજા સાથે પત્રવ્યવહાર કર્યો હતો નાના સાહેબ પેશવા ભારતની પ્રથમ વસતી ગણતરી કયા વાયસ કાર્યકાળમાં થઈ હતી લોર્ડ મેયો સ્વતંત્રતા આંદોલન દરમિયાન ગુજરાતમાં કોંગ્રેસનું અધિવેશન કુલ કેટલી વાર યોજાયું હતું ચાર વાર કોંગ્રેસના કયા અધિવેશનમાં મૌલિક અધિકારોની માંગ કરવામાં આવી કરાચીના ઓગણીસો એકત્રીસના અધિવેશનમાં બંગાળના ભાગલા રદ કરવાની જાહેરાત ક્યાં કરવામાં આવી હતી ઓગણીસો અગિયારમાં દિલ્હીમાં યોજાયેલ દિલ્હી દરબારમાં છે તે બંગાળના ભાગલા રદ કરવાની જાહેરાત થઈ હતી તીન કઠિયા કયા આંદોલન સાથે સંકળાયેલ છે ચંપારણ સત્યાગ્રહ કયા કાયદાને અપીલ વગરનો વકીલ વગરનો કે દલીલ વગરનો કહેવામાં આવે છે રોલેટ એક્ટ ઓગણીસો નવ્વાણું ત્રણેય ગોળમેજી પરિષદો ક્યાં યોજાઈ હતી લંડનમાં યોજાઈ હતી ભારતીય સ્વતંત્રતા વિધેયકને બ્રિટિશ સંસદની મંજૂરી કઈ તારીખે મળી અઢાર જુલાઈ ઓગણીસો ને સુડતાલીસના રોજ ઈસવીસન ઓગણીસો ઓગણચાલીસમાં કોંગ્રેસ છોડ્યા પછી સુભાષચંદ્ર બોઝે ક્યા દળની સ્થાપના કરી ફોરવર્ડ બ્લોક ફોરવર્ડ બ્લોક કેબિનેટ મિશન ઓગણીસો છેતાલીસમાં કેટલા સભ્યો હતા ત્રણ સભ્યો હતા જલિયાવાલા બાગમાં ગોળી ચલાવવાનો આદેશ કોણે આપ્યો હતો જનરલ ઓ ડાયરે જનરલ ડાયરે આપ્યો હતો મુસ્લિમ લીગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા આગા ખાન હતા જનરલ ડાયરની હત્યા કોણે કરી ઉધમસિંહે કરી હતી ઉધમસિંહ પર એક મૂવી પણ હમણાં બનાવવામાં આવેલું છે હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો બાજુમાં આપેલ બેલને પણ પ્રેસ કરી દેશો તો તમને નવા નવા વિડીયો તુરંત જ મળતા રહેશે પ્રથમ ટેસ્ટ જોઈએ ત્યારબાદ આની પીડીએફ કઈ રીતે મળશે તે પણ જોઈશું આઝાદ હિંદ ફોજના પ્રથમ મહિલા કેપ્ટન કોણ હતા હન્ટર કમિશન શાને લગતું હતું બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો અને કેબિનેટ મિશન ઓગણીસો છેતાલીસમાં કેટલા સભ્યો હતા ચારે ચારના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે આ વિડીયોની પીડીએફ મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક પ્લસ વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેલી ન્યૂઝપેપર ડેલી કરંટ અફેર મોસ્ટ ટાઈમ પીડીએફ અને લેટેસ્ટ ગવર્મેન્ટ જોબની અપડેટ મળતી રહેશે આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો